नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे पेटानंदो नो अभ्यास कर्यो तो नामाना मूळ तत्वोनी अंदर। हवे आजे आपणे एक वधारानो पेटानंद तरीकेनो उपयोग करवानो छे अथवा तो समझवानी छे। आगळनुं चेप्टर जे 11मा धोरणनी अंदर आवे छे, सातमुं चेप्टर रोकड़मय अने तेना प्रकार। तो रोकड़मय अने तेना प्रकारोमां पेटानंद तरीके जो ओळखवामां आवे छे, जेनो अभ्यास आपणे आ चेप्टरनी अंदर करावानो छे। अगाउना चेप्टरमां तमे जोयुं खरीदनो अंक, वेचाणनो अंक, खरीद परकनो अंक, वेचाण परकनो अंक, खानावाळी पेटानंदो वगैरेनो अभ्यास क्रम कर्यो हतो। सामान्य रीते आपणे जोईए तो नव प्रकारनी पेटानंदोनो अभ्यास आपणा अभ्यासक्रममां आवे छे, जेमां चार पांच प्रकारनी पेटानंदोनो अभ्यास तमे अगाउनी पेटानंदोमां कर्यो हतो, अगाउना चेप्टरमां अभ्यास कर्यो हतो। હવે એના પછી એક વધારાની જે પેટાનંદ આવે, જે રોકડમય તરીકે ઓળખવામાં આવે છે। હવે રોકડમય એટલે શું એનું આપણે પહેલા અર્થ સમજવું પડે। સામાન્ય રીતે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એમાં સામાન્ય રીતે આપણે બે પ્રકારના વ્યવહાર જોવા મળતા હોય છે। બે પ્રકારના વ્યવહાર, એમાં નંબર એક છે રોકડ વ્યવહાર અને નંબર બે છે ઉધાર વ્યવહાર અથવા તો શાકના વ્યવહાર। આ બે પ્રકારના વ્યવહારો કોઈ પણ ધંધાકીય એકમની અંદર જોવા મળતા હોય છે। કાં એ રોકડના વ્યવહાર હશે અથવા તો ઉધારના વ્યવહાર હશે અથવા તો બંને પ્રકારના વ્યવહાર થતા હશે, બરાબર। એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ ધંધાકીય એકમ એવું નથી હોતું કે માત્ર ને માત્ર રોકડના વ્યવહાર, કોઈ પણ તો સ્વાભાવિક રીતે રોકડની આવક જાવક ધંધાની અંદર થતી જોવા મળે છે। તો રોકડની આવક જાવક નોંધવા માટે એક ચોપડો અલગથી તૈયાર કરવામાં આવે છે, અર્થાત રોકડના વ્યવહાર નોંધવા માટે ધંધાના ચોપડે એક અલગથી ચોપડો બનાવવામાં આવે છે, જેને આપણે રોકડ વેળ તરીકે ઓળખવામાં આવે છે। હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે રોકડના વ્યવહારની પણ યોગ્ય રીતે નોંધ થવી જોઈએ અને ઉધારના વ્યવહારોની પણ યોગ્ય રીતે નોંધ થવી જોઈએ। તો સ્વાભાવિક રીતે આમ જોઈએ તો ધંધામાં તમામ પ્રકારના વ્યવહારો જે થાય છે એ રોકડના વ્યવહારો હોય છે। એની પાછળનું કારણ શું? કારણ એટલું છે કે આ ઉધારનો વ્યવહાર છે એ ભવિષ્યમાં રોકડમાં રૂપાંતરિત થતો। દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે દાખલા તરીકે એક વેપારીએ એક ગ્રાહકને ઉધારથી માલ આપ્યો, ઉધારથી માલ આપવો એનો મતલબ એવો થાય કે પૈસા ન લેવા, જે ભવિષ્યમાં મળશે માલ અત્યારે આપી દો અને એના પૈસા છે ભવિષ્યમાં મળશે, તો એને ઉધાર વ્યવહાર। તો સ્વાભાવિક રીતે ભલે અત્યારે એને બાકીમાં અથવા ઉધારથી માલ આપ્યો છે, હવે પૈસે માલ આપ્યો છે, જ્યારે એ વ્યક્તિ અથવા તો ગ્રાહક વેપારીને ભવિષ્યમાં પૈસાની ચૂકવણી કરશે ત્યારે એ ઉધારનો વ્યવહાર છે રોકડમાં રૂપાંતરિત થઈ ગયો છે। તો આ તો રોકડના વ્યવહારો છે, રોકડના વ્યવહારો એટલે શું કે ભાઈ તાત્કાલિક વસ્તુના બદલામાં તાત્કાલિક નાણાંની ચૂકવણી કરવામાં આવે એવા વ્યવહારોને આપણે રોકડ વ્યવહાર કહેવાય। તો એમાં તો તરત જ લેવડ દેવડ નાણાંની થઈ જાય છે, એટલે એ તો રોકડનો જ ગણાય। જે ઉધાર વ્યવહારો ધંધાની અંદર થાય છે એ પણ ભવિષ્યમાં રોકડના વ્યવહારોમાં રૂપાંતરિત થાય, એટલે ઓવરઓલ રીતે આપણે જોવા જઈએ તો તમામ પ્રકારના વ્યવહારો છે એ રોકડના જ વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે। ઉધારનો વ્યવહાર હોય તો પણ એ રોકડનો ભવિષ્યમાં ગણાય, હાલનું તો એ ઉધાર, બરાબર। તો સ્વાભાવિક રીતે આ બે પ્રકારના વ્યવહારો છે ધંધાકીય એકમની અંદર છે જોવા મળતા હોય। હવે બીજી બાબત એ આવે છે કે રોકડ મેળ એટલે શું, આપણે એનું મિનિંગ આપણે સમજીએ, એટલે કે રોકડ મેળ એટલે કે જે રોકડના વ્યવહારો નોંધવા માટે અલગથી ચોપડામાં નોંધવામાં આવતા હોય છે તો તેવા ચોપડાને આપણે રોકડ મેળ તરીકે ઓળખવામાં આવે છે। હવે સંતો મિત્રો, રોકડ મેળ એક પ્રકારની પેટાનંદ છે, રોકડ મેળ એ એક પ્રકારની પેટાનંદ છે કે જેમાં માત્ર ને માત્ર રોકડ મેળના રોકડને લગતા વ્યવહારો નોંધ કરવામાં આવે છે। હવે રોકડ મેળથી એક ફાયદો એવો થાય છે કે રોકડ મેળ જો અલગથી ચોપડો બનાવવામાં આવતો હોય તો વેપારીને એ વ્યવહાર એટલે કે રોકડના
હવે આપણે એમ કહે કે રોકડ મેળવવાનો ઉપયોગ શું થાય વેપારી ધારો કે રોકડ મેળ તૈયાર તો કરે છે રોકડના વ્યવહારનો જો માટે અલગ ચોપડો પણ રાખે છે પણ એ શા માટે એનો ઉપયોગ શું થાય તો એ આપણે સમજવું જરૂરી છે તેમાં પ્રથમમાં બતાવે છે સમય અને શ્રમનો બચાવ સમય અને શ્રમનો બચાવ સૌપ્રથમ તો એ છે કે રોકડ મેળનો ચોપડો અલગથી નોંધવામાં આવે આપણો બધો પેટાળો નથી ત્યારે એમાં શ્રમ અને સમયની બંનેની બચત થાય શું કારણ કે જેટલા વ્યવહાર રોકડના થાય એ અલગ જ નોંધવામાં આવશે અલગ જ નોંધવામાં અલગ ચોપડામાં નોંધવામાં આવશે તો સ્વાભાવિક રીતે અગાઉની જે પેટા નોંધોની ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પર નોંધ કે વેચાણ નોંધ એમાં ક્યાંય નોંધવામાં આવતા નથી ફટાફટ રોકડ મેળમાં નોંધાય છે સમય બચશે અને શ્રમનો પણ બચાવ થશે બીજી વસ્તુ કોઈ પણ એક વ્યક્તિની જવાબદારી ફિક્સ કરી દીધી હોય કે ભાઈ તમારે માત્ર ને માત્ર રોકડના જે ચલનો આવતા એની જ નોંધ કરવાની છે એટલે સમય અને શ્રમ બંનેની બચત છે આ રોકડ મેળ દ્વારા થશે બીજું છે શ્રમ વિભાજનનો લાભ શ્રમ વિભાજન શ્રમ વિભાજનનો લાભ હવે શ્રમ વિભાજન એટલે શું કારણ કે રોકડ મેળ નોંધવા માટે કોઈ એક વ્યક્તિને જવાબદારી સોંપી દેવામાં આવી તો સ્વાભાવિક રીતે જે વ્યક્તિને જે જવાબદારી સોંપવામાં આવી છે એ વ્યક્તિની સંપૂર્ણ રોકડના વ્યવહાર નોંધવા માટેની જવાબદારી એમની બને છે એટલે બીજા વ્યક્તિઓએ રોકડના વ્યવહારો પર કોઈ પણ ધ્યાન ન આપે તો ચાલે એક પ્રકારની જવાબદારી નિશ્ચિત કરી દીધી હોય એક વ્યક્તિ એને માત્ર ને માત્ર રોકડના વ્યવહારો જ નોંધવાના થતા હોય છે એટલે સ્વાભાવિક રીતે હિસાબોની અંદર એકદમ ક્લેરિટી આવે ચોખ્ખાઈ આવે અને સ્પષ્ટતા આવે છે ક્યાંય પણ ભૂલ થાય અને તરત જ શ્રમ વિભાજન જેને જવાબદારી રોકડના વ્યવહારો નોંધવાની કીધી હોય એ વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી આવે એટલે એમાં ચોખ્ખાઈ અને સ્પષ્ટતાઓ છે રહેતી હોય છે એના પછી રોકડ સીલન જાણી શકાય છે ત્રીજો ઉપયોગીતા છે રોકડ સીલન જાણી શકાય હવે રોકડ સિલન દિવસના અંતે જેટલા રોકડના વ્યવહારો થયા એટલી રોકડ છે એ ગલ્લામાં હોવી જોઈએ અથવા તો ગલ્લામાં હોય સ્વાભાવિક રીતે જે રોકડના વ્યવહારો થાય છે તો એ રોકડના વ્યવહારો એટલે રોકડા નાણા મળ્યા જેટલા વ્યક્તિઓની રોકડમાં ચૂકવણી થઈ છે એટલા તમામ વ્યક્તિઓ રોકડ આપી ગયા હોય એટલી સિલક એટલે સિલક મેળ જે કહેવામાં આવે છે ચોપડાની સિલક અને ગલ્લાની સિલક આ બંને સરખી થતી હોય છે રોકડના વ્યવહારની અંદર કારણ કે જેટલા રોકડની આવક થાય છે એટલી એની નોંધ કરવામાં આવે તો જેટલા આવક થાય છે એટલી સિલક છે ગલ્લામાં હોય એટલે સિલક છે એ સાચી સિલક જાણી શકાય છે દિવસના અંતે કેટલી રોકડ સિલક થઈ છે એનો અંદાજ આવી શકે છે ચોથો ઉપયોગીતા છે એની ઉચ્ચાપદની જાણકારી મેળવી શકાય છે ઉચ્ચાપદ એટલે શું ગેરરીતિ ઉચ્ચાપદનો મતલબ ગેરરીતિ રોકડની ક્યારે ઉચ્ચાપદ થતી હોય અથવા તો ગેરરીતિ ધંધાની અંદર થતી હોય તો એની જાણકારી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ કેવી રીતે દાખલા તરીકે જેટલી રોકડની આવક થઈ છે એટલી એની નોંધ થઈ છે તો સ્વાભાવિક રીતે સિલક ગણી લે એટલે એમાં ખબર પડી જાય કે કેટલી નથી નોંધાણી તો કેટલી રકમ છે એની ગેરરીતિ થઈ છે એનો તરત જ ખ્યાલ આવી જાય છે વેપારી બરાબર કારણ કે જેટલી નોંધ જેટલી આવક થાય છે એ તમામ વ્યવહારોની નોંધ ઘણી વખત નાના ધંધા હોય એમાં કોઈ પ્રશ્ન ન હોય કારણ કે જે ધંધાનો માલિક હોય એ જ પોતે બધા વ્યવહારોની નોંધ પણ
બરાબર આવક કેટલા વ્યવહારો છે બેંકમાં કરો તો ત્યારે પણ નાણાકીય લેવડ દેવડ થતી હોય આ વ્યવહાર બધા રોકડ પર થતા હોય છે બરાબર તો વેપારી ઘણી વખત બેંકની પાસબુકને આધારે પોતાના વ્યવહારોની નોંધ એ આપણે અગાઉ બેંક સ્ટેટમેન્ટમાં પણ જોશું બધું બરાબર પણ એ બેંક સાથે જે પણ વ્યવહારો થયા છે એને વેપારી પોતાના છોકરે પણ નોંધ રાખે છે કે ભાઈ આપણે બેંકમાં કેટલી રકમ ચૂકવી કેટલી રકમ મળી કેટલા જમા થયા કેટલા ઉભાયા છે તમામ નોંધ છે એ બેંકના ખાનામાં રાખવામાં આવે ટૂંકમાં બેંક સાથે જે વ્યવહારો થયા હોય એવા તમામ વ્યવહારોની નોંધ છે આપણે બેંક ખાનાની અંદર કરવા પડે બેંક ખાતાનો સમાવેશ ડોક્યુમેન્ટની અંદર છે કરવામાં આવે છે તો આ પાંચ જેટલી ઉપયોગીતા બરાબર સમય અને શ્રમનો બચાવ શ્રમ વિભાજન પગલાં રોકડની જાણકારી મેળવી શકાય ઉંચાવટની જાણકારી મેળવી શકાય અને બેંક ખાતાનો સમાવેશ તો આ પાંચે પાંચ બાબતો છે રોકડની ઉપયોગીતા દર્શાવે કે રોકડને કેટલો ઉપયોગી થાય છે બરાબર એ બાબત દર્શાવે છે હવે એના પછીની બાબત આવે છે રોકડ વેડના પ્રકાર જે આપણે હવે નેક્સ્ટ વીડિયોમાં લઈશું ધન્યવાદ